બનાસકાંઠા દિયોદર ડુચકવાડા દુષ્કર્મ મામલો આરોપીની અટકાયત કરવા માંગ. દિયોદર તાલુકાના ડુચકવાડા ગામે થોડા સમય અગાઉ એક સગીરાને લલચાવી ફોસલાવી અપહરણ કરી લઈ જઈ તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચરતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ હતી, જે અંગે સગીરાની માતાએ દિયોદર પોલીસ મથક ખાતે આરોપી વિરુદ્ધ અપહરણ અને દુષ્કર્મની ફરિયાદ આપી હતી, જે બાબતે પોલીસે બે આરોપીની અટકાયત કરી છે. ત્યારે અન્ય નીરુબેન મોદી અને રાકેશ પટેલ આ આરોપીની પોલીસે હજુ સુધી અટકાયત ન કરતા આજ રોજ સગીરાની માતાએ જિલ્લા કક્ષાએ લેખિતમાં રજૂઆત કરી છે. રજૂઆતમાં જણાવેલ કે આરોપીઓ દ્વારા સમાધાન કરવા માટે દબાણ કરવામાં આવતું હોવાથી પોલીસ દ્વારા તાત્કાલિક આરોપીની અટકાયત કરવા માંગ કરી છે. બ્યુરો રિપોર્ટ, રતનસિંહ ઠાકોર, બનાસકાંઠા. મારી દીકરીને બગાડીને લઈ જવા વાળા હતા એ લોકોને ફરિયાદ નોંધણી કરેલી હતી મારી. જો પોલીસ આરોપી પકડવામાં કોઈ જાણ અભળતી નથી અમારી, તાત્કાલિક પોલીસ આરોપી અંદર લાવવાની અમારી માગણી કરેલ છે. તો પોલીસ આરોપી પકડવા માંગતી નથી. મારી બેનની તકલીફમાં નીકળતા બેન હું મોદી અને કોઈ ગામમાં પાણી પીતા ફરતા એમ કરીને કે આપણે ગામમાં કહી દઈને આવે છે એમ કરીને મારી છોકરીને લઈને ગઈ. નરેન્દ્ર મોદી વાચમનો આજે ખબર પટેલ ભરત મોદી એનો પછી એનું પહેરું નીરુ મારી છોકરીને વાંચી લઈ અને કે આપણે ગોમ બધી કે આવા એમ કરીને વાથી આગળ જાતે ગાડીમાં ગઈ બધા પૂરા ચાળા પાય. અરે મારી છોડીએ કીધું કેમ કે ગાડીમાં કે બિહારી કે ગોમ બધી ગાડી જાય છે ગાડીમાં કે બે એમ કરીને આગળ જઈએ એટલે મારી છોડીએ બોમ્બ પાડી એટલે રૂમાલથી મોઢું ભજું પડ્યું. અહીંયાથી આગળ જઈએ એટલે કે કાકા કે ટાયર કે બુટી જે ધોરવાનું કર્યું એટલે એને પકડી અને પાછી ગાડીમાં નાખી દીધું. આગળ જાતે બે વ્યક્તિ ગોઠવે પટેલ અને આ મોદી એક વાથી ખેતરી મારી થોડી લઈ જવાય. પોલીસની માગણી માગેલ છે નજરે આરોપી ફર્યા છે પણ પકડતી નથી. કેટલા સમયથી પોલીસ પકડી નહીં તમારે? એક મહિનો ને ચાર દાડા ચાર.